31 નજીક છે અને ગુજરાતમાં તો દારૂ બંધી છે, પણ છતાં ગુજરાતમાં આસાનીથી દારૂ મળી આવે છે, ત્યારે દ્વારકા જિલ્લામાં પણ છેક રાજસ્થાનથી આવેલો દારૂ ભરેલો ટ્રક ઝડપાતા દારૂબંધીના ગુજરાતમાં ધજાગરા ઉડ્યા છે. એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીનો મોટો દારૂનો મોટો જથ્થો મીઠાપુર પાસેથી ઝડપાયો છે. નબીરા અને દારૂના શોખીનો ઉજવણી કરે તે પહેલા મીઠાપુર પોલીસ ઇંગ્લિશ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. મીઠાપુર પાસે એક ટ્રક RJ14JD8007 દારૂથી ભરેલું કન્ટેનર મીઠાપુર પોલીસે પકડી પાડ્યું હતું. આ કન્ટેનરમાં ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી શરાબની 3,697 નંગ બોટલો સાથે રાજસ્થાન પાસિંગ કરેલી કન્ટેનરને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ શરાબની બોટલની કિંમત કુલ ₹18,48,000 જેટલી થાય છે અને 10 લાખના ટ્રકની સાથે કુલ 28,48,000ના મુદ્દામાલને પકડી પાડ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાન બોર્ડરથી ઓખામંડળ સુધી આ દારૂ ભરેલું કન્ટેનર કેમ પહોંચી ગયું હશે? પોલીસે ₹00,00,000 ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ટ્રક પકડી પાડ્યો હોય સુરક્ષિત અને સઘન વાહન ચેકિંગના દાવા પોકર સાબિત થયા છે. બહારના રાજ્યથી છેક ગુજરાતના શિવાળાના જિલ્લાના મીઠાપુર સુધી ટ્રક આટલા વિશાળ જથ્થા સાથે કેમ પહોંચ્યું તે ખૂબ મોટો સવાલ છે. તો કન્ટેનર પાછળ બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર પણ લખેલું હતું. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.